મિત્રો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. રઘુવિદ્ય વિહાર, ધોરણ 9, ગુજરાતી વ્યાકરણ, એકમ 1માં આપણે ધ્વનિ શ્રેણી તેમજ સંજ્ઞા વિશે શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશેષણ અને સર્વનામ વિશે સમજીએ. તેમાં જોઈએ વિશેષણ. વિશેષણ એટલે શું? જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. જેમ કે વાળ, સંજ્ઞાનો જે અર્થ છે તેમાં લાંબા, કાળા, સુવાળા વગેરે શબ્દો દ્વારા અર્થમાં વધારો થાય છે, તેથી આવા શબ્દોને વિશેષણ કહે છે. જે સંજ્ઞાને વિશેષણ લાગેલ હોય તે સંજ્ઞાને વિશેષ્ય કહે છે. જેમ કે આગાડીના ડબ્બામાં વીડી ફૂંકાતી હતી. આ વાક્યમાં સંજ્ઞાનો વધારો કરીએ તો એમ બોલાય કે આગાડીના ડબ્બામાં ઘણી વીડી ફૂંકાતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશેષણના પ્રકાર વિશે સમજીએ. એમાં 1 નંબર ગુણવાચક વિશેષણ. જે વિશેષણના સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય આદિના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે ગોળ ટેબલ, લાંબી બેન્ચ, સફેદ ટોપી, હોશિયાર છોકરો વગેરે. ત્યારબાદ આપણે સંખ્યાવાચક વિશેષણ વિશે સમજીએ. 2 નંબર સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણની અંદર પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ વિશે જોઈએ તો તેમાં આવશે 2 છોકરા, 4 વર્ગ, 11 છોકરા વગેરે. ત્યારબાદ આપણે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ વિશે સમજીએ તો તેમાં 2 છોકરા, 4 વર્ગ વગેરે. હવે આપણે માત્ર સૂચક વિશેષણ વિશે સમજીએ તો તેમાં થોડું પાણી, તદ્દન, મફત, ઘેરો રંગ વગેરે વપરાય છે. ત્યારબાદ આશ્રયવાસી વિશેષણ વિશે સમજીએ તો તેમાં લગભગ 50 વિદ્યાર્થીઓ, આશરે 4 કલાક. 3 નંબર સંબંધકવાચક વિશેષણ. એ વિશે સમજીએ તો આ સંબંધકવાચક વિશેષણ એ ખરેખર સંજ્ઞા હોય છે. એ અન્ય વિશેષણની સાથે નો, ની, નું, ના, ના દ્વારા જોડાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત વિશેષણ પોતે સંજ્ઞા હોવાથી પોતાનું જુદું વિશેષણ લઈ શકે છે. જેમ કે સોનાના કડાના કકડાની ચોરી. તો સોનાનું કડું, કડાનું કકડો, કકડાની ચોરી. ત્યારબાદ 4 નંબર સાર્વનામિક વિશેષણ વિશે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સાર્વનામિક વિશેષણમાં મારું, તારું, તેનું, તેમનું આદિ સાર્વનામિક વિશેષણ હોય છે. સંજ્ઞાની જેમ વિશેષણ પણ વિકારી અને અવિકારી હોય છે. તેમાં લિંગ વચનનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વનામ વિશે સમજીએ. તો સર્વનામ કોને કહેવાય? વાતચીતમાં કે વર્ણમાં એકવાર નામ કે સંજ્ઞા પ્રયોજાય પછી વારંવાર એ સંજ્ઞાનો પ્રયોગ અર્થગ્રહણમાં બાધક બને છે, તેથી એ નામને સ્થાને જે પ્રયોજાય છે તેને સર્વનામ કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્વનામના પ્રકારો વિશે જોઈએ તો તેમાં પહેલો પુરુષવાચક સર્વનામ. તેમાં પ્રથમ પુરુષ એટલે કે બોલનાર. એમાં એકવચનમાં હું અને મેં, જ્યારે બહુવચનમાં અમે, આપણે જેવા સર્વનામ વપરાય છે. ત્યારબાદ જોઈએ બીજો પુરુષ. તો બીજો પુરુષમાં એટલે કે સાંભળનાર. એકવચનમાં તું, તે, જ્યારે બહુવચનમાં તમે સર્વનામ વપરાય છે. ત્રીજો પુરુષ લઈએ તો તેમાં ચેતન અને ચેતન. એકવચનમાં તે, જ્યારે એટલે ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ પણ તેને કહેવામાં આવે છે. બહુવચનમાં તેઓ સર્વનામ વપરાય છે. હવે જોઈએ દર્શકવાચક સર્વનામ. તો દર્શકવાચક સર્વનામમાં ચેતન અને અચેતનનો સમાવેશ કરવામાં આવે છે. દર્શકવાચક સર્વનામમાં ચેતન અને અચેતન બંનેનો સમાવેશ થાય છે. ચેતન એટલે કે આ એટલે કે નજીકનું. અચેતન એટલે કે એ, તે, પહેલું એટલે કે દૂરનું, આનું, જેનું, તેનું જેવા સાર્વનામિક વિશેષણ વપરાય છે. હવે જોઈએ સ્થાનવાચક વિશેષણ. તો અહીં એટલે કે નજીકનું, ત્યાં એટલે કે દૂરનું, ક્યાં, જ્યાં, ત્યાં, ક્યાંક, અહીંનું, ત્યાંનું, ક્યાંનું જેવા સાર્વનામિક તેમજ પ્રશ્નાર્થક વિશેષણ વપરાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સમયવાચક વિશેષણ. એમાં અત્યારે, હાલમાં, હમણાં, ક્યારે, જ્યારે, ત્યારે, ક્યારેક, જ્યારનું, ત્યારનું, ક્યારનું
જેવા સર્વનામિક તેમજ પ્રશ્નાર્થક વિશેષણ વપરાય છે. હવે જોઈએ રીતવાચક. આમ, કેમ, કેવી રીતે, જેમ, તેમ વગેરે પ્રશ્નાર્થ તેમજ સાપેક્ષ જેવા વિશેષણો વપરાય છે. ત્યારબાદ જોઈએ જથ્થાવાચક. તેમાં આટલું, કેટલું, જેટલું, તેટલું, કેટલું, જેટલાનું, તેટલાનું, કેટલાનું વગેરે સર્વનામિક તેમજ પ્રશ્નાર્થક વિશેષણ વપરાય છે. હવે જોઈએ માપવાચક. તો એમાં એવડું, કેવડું, જેવડું, તેવડું જેવા સાપેક્ષ વિશેષણો વપરાય છે. ત્યારબાદ સરખામણી જોઈએ તો તેમાં આવું, કેવું, તેવું જેવા પ્રશ્નાર્થક અને સાપેક્ષ વિશેષણ વપરાય છે. ત્યારબાદ જોઈએ કારણ. તો તેમાં કેમ, શા માટે, શીદ જેવા પ્રશ્નાર્થક વિશેષણ વપરાય છે. હવે જોઈએ સંબંધ. તો સંબંધમાં કોનું, જેનું જેવા પ્રશ્નાર્થક વિશેષણ વપરાય છે.